સુરતમાં આવતીકાલે ભાજપનું સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાઈ ગયું છે, જેમાં 30,000 થી 40,000 લોકો ઉપસ્થિત રહેવાની શક્યતાઓ છે. તો બીજી તરફ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ, ગૃહમંત્રી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે બીજેપી સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતનું સૌથી મોટું સ્નેહમિલન સુરત શહેરમાં યોજાશે, જે અંગેની માહિતી આપતા ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું છે કે કાર્યક્રમમાં ગુજરાતના સીએમ, પ્રદેશ પ્રમુખ સહિત ગુજરાતના મોટા નેતાઓ હાજરી આપશે. અંદાજે 30,000 થી 50,000 જેટલા લોકો હાજર રહેશે. આંગણે તમામ તૈયારીઓ પણ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં આવતીકાલે એટલે કે તારીખ 24 ઓક્ટોબરના રોજ ભાજપ સ્નેહમિલન કાર્યક્રમ શહેરના દરેક બુથમાંથી અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા દીપાવળી સ્નેહમિલન નિમિત્તે, નૂતન વર્ષાબંધ નિમિત્તે કાલે 24 તારીખે વનિતા વિશ્રામ ખાતે એક મોટો આયોજન કરેલો છે. આપણા ગુજરાતમાં દર વર્ષે દિવાળી પછી નૂતન વર્ષાબંધનો કાર્યક્રમ થાય છે. આ વખતે કંઈ પાટીલ સાહેબ બધા જ જિલ્લા મહાનગરમાં નૂતન વર્ષાબંધના કાર્યક્રમમાં પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ગયા છે. પહેલો કાર્યક્રમ 10મી તારીખે કચ્છ જિલ્લાથી ચાલુ થયો અને કાલે 24 તારીખે સુરત મહાનગરનો આ 41મો કાર્યક્રમ છે. હવે દરેક જિલ્લામાં વિવિધ રીતે આ કાર્યક્રમો આયોજન થયો છે, પણ સુરત મહાનગર આ વખતે કંઈ વિવિધ વિશેષ આયોજન કરવા માંગે છે. એટલે હમણાં સુધી ગુજરાતમાં 40 કાર્યક્રમ થયા, એના કરતાં પર એક મોટો અનેરો કાર્યક્રમ આયોજન કાલે કરેલો છે. એમાં આપણા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટિલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે, આદરણીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે, સાથે જ અમારા સુરત મહાનગરના પ્રભારી મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત રહેવાના છે, સુરતના 4-4 મંત્રી શ્રી આદરણીય પૂર્ણેશભાઈ, આદરણીય હર્ષભાઈ, આદરણીય વિનુભાઈ મરોડિયા સાહેબ, આદરણીય મુકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે, શહેર સંગઠન બધા જ ધારાસભ્ય અને કોર્પોરેશનના બધા જ પદાધિકારીઓ, સાથે જ ખાસ કરીને બૂથ કમિટી જે અમે સી આર પાટિલ સાહેબને નિર્દેશનમાં બનાવી છે, બૂથ કમિટીના સભ્યો, બૂથ કમિટીના પ્રમુખ અને બૂથ કમિટીના પેજ પર, બૂથ કમિટીના નીચે પેજ કમિટી જે પણ એના સભ્યોને પણ અમે આમંત્રિત કીધા છે. આ વખતે આ કાર્યક્રમમાં બૂથ કમિટીના સભ્યો સાથે આમ નાગરિક પણ, શુભેચ્છક મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આ એક વિશેષ આયોજન કરેલું છે. ચાલો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે આવતીકાલે એટલે કે તારીખ 24મીએ ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું નૂતન વર્ષ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. એની તડામાર તૈયારીઓ કાર્યકર્તાઓ છે એ અહીંયા કાર્યક્રમ સ્થળ ઉપર કરી રહ્યા છે. આવતીકાલે યોજાયેલો આ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ છે એ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં યોજાયેલ નૂતન વર્ષના સ્નેહમિલન સમારોહની શ્રેણીમાંની એક કડી છે. અને 1 મહિના પહેલાં આ કાર્યક્રમ ચાલુ થયા છે અને વિવિધ જિલ્લા મહાનગરમાં એનું ભવ્યાતી ભવ્ય આયોજન થતું રહ્યું છે. પ્રત્યેક સ્નેહમિલન સમારોહમાં ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટિલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતે ઉપસ્થિત રહે છે અને કાર્યકર્તા, ઉપસ્થિત મિત્રો, શુભેચ્છકો, સમર્થકો સૌને સ્નેહમિલન પ્રસંગે શુભેચ્છા પાઠવે છે. સાથે સાથે આ જે કંઈ કાર્યક્રમ યોજાયો છે એમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોમાં એ બંનેની સાથે જોડાશે કેન્દ્રના મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાતના કેબિનેટ મંત્રી અને સુરત મહાનગરના પ્રભારી શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સ્થાનિક આપણા મંત્રીઓ શ્રી હર્ષભાઈ, શ્રી વિનુભાઈ મોરડિયા, શ્રી મુકેશભાઈ પટેલ, ઉપરાંત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને સુરત મહાનગરના પ્રભારી શ્રી પ્રદીપસિંહજી વાઘેલા, આ સહિતના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવશે, માર્ગદર્શન આપશે. સ્વયંભૂ રીતે શહેરના ખૂણે ખૂણેથી, એમ કહી શકાય કે દરેક બૂથમાંથી લોકો અહીંયા ખૂબ ઉત્સાહભેર જોડાવા માટે આયોજનમાં લાગ્યા છે.
પોતે દરેક વિસ્તારમાં જઈને સામાજિક આગેવાનો હોય, વિવિધ સંગઠનો હોય, વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો હોય, કાર્યકર્તા હોય, બધાને વ્યક્તિગત રીતે આમંત્રણ પણ પાઠવી રહ્યા છે અને ખૂબ હકારાત્મક એનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. કાર્યક્રમમાં કહી ન શકાય પણ જે રીતે લોકોનો ઉત્સાહ છે એ જોતા પ્રત્યેક બૂથમાંથી અહીંયા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.